જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છેલ્લા એક વર્ષથી સત્તાના સુકાનને લઈ વિવાદ અને ચર્ચામાં રહેલ કવાંટ તાલુકા પંચાયતની. જી હા, કવાંટ તાલુકા પંચાયતમાં બહુમતી ધરાવતી ભાજપમાં થયેલ ભંગાણ બાદ છેલ્લા એક વર્ષથી કવાંટ તાલુકા પંચાયતમાં સત્તાના સુકાનને લઈ થયેલ વિવાદનો કહી શકાય કે અંત આવ્યો છે. કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેની આજે યોજાયેલ ચૂંટણીમાં ફરી ભાજપના સભ્યોએ એકમત થઈ અને ભાજપ પક્ષ દ્વારા જેને મેન્ડેટ આપવામાં આવ્યો હતો એવા મિલન રાઠવાને મત આપતા મિલન રાઠવા બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને કહી શકાય કે ભાજપ કવાંટ તાલુકા પંચાયતમાં પુનઃ સત્તાનું સુકાન હસ્તગત કરવામાં સફળ રહ્યું છે. તાલુકા પંચાયત બોર્ડના 2.5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ ગત 14 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાયેલ પ્રમુખની ચૂંટણીમાં તત્કાલીન કારોબારી અધ્યક્ષ એવા ભાજપના પિન્ટુ રાઠવા સહિત ભાજપના 8 સભ્યો સાથે પિન્ટુ રાઠવાએ પક્ષ સામે બળવો કરી અને કોંગ્રેસના 10 સભ્યોના સહકારથી પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જોકે ભાજપ સામે બળવો કરવાને લઈ પક્ષ તરફથી પિન્ટુ રાઠવા સહિત બળવાખોર તમામને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા અને તેઓની સામે પક્ષાંતર ધારા હેઠળ કેસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ લોકસભા ચૂંટણી પૂર્વે પિન્ટુ રાઠવાએ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધા બાદ પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલ તમામ 8 સભ્યોને ફરી ભાજપમાં સમાવી લેવામાં આવ્યા હતા. તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યારથી કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ પદ ખાલી હતું, જેના માટે આજે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ તરફથી મિલન રાઠવાને મેન્ડેટ આપવામાં આવ્યો હતો, જ્યારે કોંગ્રેસમાંથી પ્રતાપભાઈએ ઉમેદવારી નોંધાવી હતી. તાલુકા પંચાયત કચેરીના હોલમાં છોટાઉદેપુરના પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં ભાજપના મિલન રાઠવાને ભાજપના 16 સભ્યોએ મત આપતા મિલન રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારે શું કહી રહ્યા છે નવનિયુક્ત પ્રમુખ સાથે પૂર્વ પ્રમુખ પિન્ટુ રાઠવા અને ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા, આવો સાંભળીએ. આજે કવાંટ તાલુકા પંચાયતની પ્રમુખની ખાલી પડેલી જગ્યાની આજે ચૂંટણી હતી. એમાં મને ભારતીય જનતા પાર્ટી તરફથી મારો નામનો મેન્ડેટ આવ્યો હતો અને મારા નામનો મેન્ડેટ આવ્યા પછી અમે મારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો 16 મને બહુમતીથી મતદાન કરી બહુમતીથી જીતાડ્યો છે એ બદલ તમામ સભ્યોનો હું આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અને તમામ કાર્યકર્તાઓનો બી આભાર માનું છું. કેમ કે મારા નામનું મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીમાંથી જે પ્રદેશમાંથી જે નામ થઈને આવ્યું એ બદલ પ્રદેશના તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું. અમે સાહેબ અમારા કવાંટ તાલુકાના જે કામ કરવા જે હોય અમે પાર્ટીના તમામ હોદ્દેદારો તેમ તાલુકા પંચાયતના સભ્યો બધા ભેગા મળી જે કામ કરવા જેવું હોય એ અમે ભેગા મળી અમે કામ કરીશું. તાલુકા પંચાયતનો તાલુકાના શેઠ છેવાડાના માનવી સુધીનો અમે વિકાસ કરીશું. મને કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ હતા ત્યારે પ્રદેશની સૂચના પ્રમાણે હું રાજીનામું આપી દીધું હતું. પછી જે ખાલી પડેલી જગ્યા છે તાલુકા પંચાયત પ્રમુખની જેમાં મિલનભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો છે અને આજે મતદાન હતું અને આજે 16 ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ મતદાન કર્યું અને મિલનભાઈ રાઠવા આજે વિજય જાહેર થયા છે. કશું નહીં થયું, પ્રદેશની જે અમને સૂચના પ્રમાણે અમે રાજીનામું આપી દીધું છે અને અમે કાર્ય પણ અમે સાથે મળીને તારે પણ કર્યા છે, હમણાં પણ સાથે મળીને જ કામો કરવાના છે અને કવાંટ તાલુકાના અનેક વિકાસો અમે સાથે મળીને કરવાના છે. કવાંટ તાલુકા પંચાયતની પ્રમુખ પદ માટેની ખાલી પડેલ જગ્યા માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટ ઉપરથી મિલનભાઈ રાઠવાએ ઉમેદવારી કરતા ભારતીય જનતા પાર્ટીના 16 સભ્યોએ ભાજપ તરફી મતદાન કરીને મિલનભાઈ રાઠવાને ભારે બહુમતીથી વિજેતા બનાવેલ છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન.
નાગપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો ટી સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.